नमस्कार विद्यार्थी मित्रों विषय हिंदी कक्षा विज्ञान विज्ञान जय की, जय की की इस इकाई में जय जवान जय किसान के साथ जय विज्ञान की जय बताई गई है वैज्ञानिक खोजों की वजह से जो उपकरण बन बने हैं उनका सारे

વિજ્ઞાન ઘણું બધું આગળ છે તેના દ્વારા આજે આપણે બધી સુવિધાનો અનુભવ કરીએ છીએ જય જવાન જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી જવાન એટલે સૈનિક કિસાન એટલે ખેડૂત સૈનિક છે તે દેશની રક્ષા કરે છે માટે આપણે સુરક્ષિત છીએ અને કિસાન એ ખેતી કરે છે અનાજ પકવે છે એ આપણને ખોરાક છે તે આપણો પૂરો પાડે છે માટે તે પણ આપણા માટે ખૂબ જ મહત્વના છે સૈનિક અને ખેડૂત બંને આપણા જીવનના અંગો મહત્વના અંગો છે એમ કહીએ ને તો પણ કહી શકાય પણ જય હો જય વિજ્ઞાન કી જે આપણને અત્યારે બધી સુવિધાઓ મળી રહી છે જેમ કે અહીંયા જ બાજુના ચિત્ર પર આપેલું છે કે પંખો છે આપણને હવા આપે છે ટેલિવિઝન છે તે આપણને ઘરે બેઠા બેઠા જ આખી દુનિયા નજર સામે બતાવી દે છે મોબાઈલ ફોન છે તે તેના દ્વારા આપણે કોઈ પણ છેડે બેઠા હોય તો આપણે વાતચીત કરી શકીએ છીએ લાઇટો છે તો એનાથી આપણને પ્રકાશ મળે છે ઘડિયાળ છે તેનો આપણેથી સમયનું આપણને ભાન થાય છે એસી છે તે ઠંડક આપે છે કમ્પ્યુટર જે છે કમ્પ્યુટર તેના દ્વારા આપણે દુનિયાને મુઠ્ઠીમાં લઈ શકીએ છીએ અને ફ્રિજમાં કોઈ પણ વધેલી વસ્તુઓ છે કોઈ પણ ફ્રૂટ શાકભાજી એ બધી વસ્તુઓનો આપણે એમાં સ્ટોર કરી શકીએ છીએ માટે આ બધી જે શોધ થઈ છે આ બધું જે સુવિધાઓ આપણને મળી છે એ બધી વિજ્ઞાનથી જ મળી છે સુવિધાઓ કા સિલસિલા વિલાસિતા કી ખુશબુ હે બચત સમય કી ઓર શક્તિ કી અબવિકાસ કા જાદુ હે નયે નયે ઉપકરણ બનાએ નૂતન અનુસંધાન કી જય જવાન કી જય કિસાન કી જય હો જય વિજ્ઞાન કી શું કહેવા માગે છે અહીંયા કે સુવિધાઓનો જે આજે સિલસિલો આજે જે ક્રમ શરૂ થયો છે તે સુખ અને સુવિધાની આપણને એણે ખુશ્બુ આપી છે બચત સમય કી ઓર શક્તિ કી આ જે આપણે આ સુવિધાઓ ભોગવી રહ્યા છીએ એમાં સમય અને સમયની તો બચત થાય છે પણ શક્તિની પણ બચત થાય છે આપણે પંખાની આપણે ઠંડી હવા ખાવી હોય તો આપણે પંખાની ખાલી સ્વિચ દબાવીને પંખા ત્યાં બેસી જાય એટલે પંખો ઠંડી ઠંડી હવા ફેંકીએ અને આપણે ઠંડી ઠંડી હવા મળે પણ આપણે એની જગ્યા હાથ પર પુઠ્ઠું લઈને હવા ફેંકવાની થઈ હોય તો આપણી શરીરની શક્તિ જે છે એ તો નકામી થવાની જ એટલે બચત સમય કી ઓર શક્તિ કી જે સુવિધાઓથી સમય અને શક્તિની બચત થાય છે અવિકાસ કા જાદુ સુવિધાઓથી શું થાય છે વિકાસ થાય છે કેમ કે સમય બચે સમય બચે એટલે શું થવાનું છે વિકાસ થવાનો છે એટલે વિકાસનો જાદુ થયો છે નયે નયે ઉપકરણ બનાયગે નયે નયે ઉપકરણ બનાયગે ઉપકરણ એટલે શું ઉપકરણ એટલે સાધનો નવા નવા સાધનો બને નૂતન અનુસંધાન કે એટલે કે નવી નવી ખોજ થાય અનુસંધાન એટલે ખોજ નવી નવી ખોજ થાય એટલે નવા નવા સાધનો બને એ સાધનોથી સુવિધા મળે સુવિધાથી સુખ મળે અને સમય અને શક્તિનો બચાવ થાય એટલે વિકાસનો જાદુ થાય આ બધું આપણને સેના દ્વારા થયું તો આપણને એ બધી વસ્તુ વિજ્ઞાન દ્વારા થઈ

જયપુર પહોંચી જઈએ થોડી વારમાં આપણે મથુરા પહોંચી જઈએ આજે આપણે દુનિયાના કોઈ પણ છેડે જવું હોય તો આપણે આસાનીથી જઈએ છીએ કે પથ એટલે પથ એટલે રસ્તો ડગર એટલે રાહ આપણે આસાનીથી આપણે જે રસ્તા ઉપર જવું હોય આપણે જે વિજય જેવું એમાં આપણે જીતેલા જોઈએ વિજયશ્રી મિલતી જીસપથ ચલ એટલે જે રસ્તા ઉપર તું ચાલ એના ઉપર તને વિજય જ મળે ડગર વહી આસાન કે આપણા જે ડગલાઓ છે જે આપણે કોઈની રાહ જોવી નથી પડતી એ બધું શું થઈ જાય છે આપણા માટે આસાન થઈ જાય છે કમ્પ્યુટર કી ક્રાંતિ આ ગઈ ક્રાંતિ એટલે હરિયાળી ઇન્ટરનેટ કી પરછાઈ અને કમ્પ્યુટરને કોનો પડછાયો છે તો ઇન્ટરનેટનો છે અધર અધર પર ખુશાલિયા કી ગંગા યમુના લહેરાઈ વચ્ચે નહીં સદી કે બા બોલે દુની અપની સાન કી શું કહે છે કમ્પ્યુટરની હરિયાળી આવી ગઈ કમ્પ્યુટરો આવી ગયા અને પછી એમાં ઇન્ટરનેટ આવ્યા એટલે જે ઉધર ઉધર કી એટલે કોઈ પણ દેશની કોઈ પણ બાબતોને આપણે જોઈ શકીએ જાણી શકીએ સમજી શકીએ ભણી શકીએ એ બધી જે ખુશી છે એ બધી આપણને કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટ થી આવી ગંગા યમુના લહેરાઈ ગંગા અને જમુના જે નદીઓ છે તે લહેરાઈ બચ્ચે નવી સદી કે બોલે નવી સદીના જે બાળકો બોલ્યા દુનિયા અપની સાન ક્યાં જે દુનિયા છે એ ખૂબ જ खूबज मजा चले समय के साथ तभी तो चले समय के साथ तभी तो दुनिया में यश पाएंगे यश इस सुविधा पर स्वर्ण सवेरा नीच प्रयास से लाएंगे फिर करनी शुरुआत सभी को मानवता के गान की छे આપણે દુનિયા સાથે ચાલીએ એટલે કે સમય સાથે આપણે ચાલીએ તો આપણે દુનિયાની અંદર પ્રશંસા મેળવીશું ઈસ વસુધા પર સ્વર્ણ સવેરા વસુધા એટલે પૃથ્વી પૃથ્વી ઉપર સોનાનો સૂરજ નિજ પ્રયાસ લાયેંગે નિજ એટલે આપણો પોતાનો પોતાનો પ્રયાસ પોતા જે પ્રયાસ કરતા રહીશું ફીર આપણી કરની શરૂઆત સભી કો માનવતા કે ગાન કે પછી આપણે શરૂ સુવિધાઓ તો આપણને ટેકનોલોજી દ્વારા આવી ગઈ પણ સુવિધાની સાથે આપણે માનવતાના પણ ગીત ગાવાના છે આપણે પાછી એવી શરૂઆત કરવાની છે વિદ્યાર્થી મિત્રો આજે વિજ્ઞાન વિશે ભણીને કેવી મજા આવી કાવ્યની અંદર વિજ્ઞાન કેટલું સરસ લાગ્યું આજે આપણે કોમ્પ્યુટર મોબાઈલ ઇન્ટરનેટ તેમજ ઘરમાં વપરાતા તમામ તમે ઘરની અંદર ગણતરી કરજો કે આ વસ્તુ આ વસ્તુથી મને કયા કયા ફાયદા થયા જેમ કે પંખો એક જ લઈ લો કે પંખાને લઈને તમને કયો ફાયદો થયો કે પંખાથી તમને હવા મળી એના માટેનો તમારો કેટલો સમય બચ્યો રાતના કેટલી સરસની ઊંઘ આવી જાય જ્યારે પણ ગરમી થાય ત્યારે તમે તેની નીચે બેસી શકો અને એવી જ રીતે અહીંયા ઘણા બધા સાધનો આપેલા છે જુઓ છે ને દરેક કાવ્યની બાજુમાં શબ્દ રીતે તો કાવ્ય આપી જ છે પણ ચિત્રરૂપે પણ અહીંયા તમને સમજવા માટે પણ ઘણા બધા સાધનો દોરેલા છે એટલે જેથી કરીને તમને સમજવામાં સહેલું પડે વિદ્યાર્થી મિત્રો આ કાવ્યના શબ્દાર્થને મુહાવરા નીચે આપેલા છે તે વાંચજો અને સમજજો અને પાઠની સમજૂતીના આધારે તેના સ્વાધ્યાય અને અભ્યાસ લખજો